કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે ત્યારે વલસાડમાં કોરોનાના 8 એક્ટિવ કેસ સામે આવ્યા છે। વલસાડના મુગરાવાડ વિસ્તારમાં આવેલા કુબેર સમૃદ્ધિ સોસાયટીને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવે છે। જ્યારે કોરોનાના 8 કેસ સામે આવતા આરોગ્ય તંત્રે કાર્યવાહી કરી સોસાયટીને ક્લસ્ટર ઝોન જાહેર કરતા જ લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવે છે। ત્યારે સોસાયટીના પાણી અને રાશનની જવાબદારી પાલિકાએ ઉઠાવી છે। કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે કાર્યવાહી કરવામાં આવી। तो जेलों में दरोडा दरमियान अनेक चीज वस्तुओं जप्त करवामां आवी छे। 39 घातक सामान त्रण जग्याएथी मादक पदार्थ मळी आव्या। 16 मोबाइल अने 10 इलेक्ट्रिक वस्तुओं जप्त कराई छे। 519 धूम्रपान ने लगती वस्तुओं मळी आवी। राज्यभर में चालेला ऑपरेशन नू सीएमए निरीक्षण कर्यू। हर्षित संघवी अधिकारीओए लाइव मॉनिटरिंग कर्यू। 17 जेल में 1700 अधिकारीओनु मेगा ऑपरेशन। संवाददाता मयूर फोन लाइन थी जोड़ाई चुक्या छे। जी मयूर, हर्ष संघवी अने अधिकारीओए लाइव मॉनिटरिंग कर्यु हतु, शुं वधारे अपडेट्स? जी बिल्कुल, गईकाल मोड़ी रात सुधी 17 જેલોની અંદર 1700 જેટલા પોલીસકર્મી અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવેલું હતું। આ મેગા સર્ચ ઓપરેશન છે જેની અંદર જે છે તે 1700 જેટલા પોલીસ કર્મચારીઓ જે છે તે સામેલ થયેલા હતા। આ સર્ચ ઓપરેશન દરમિયાન જો વાત કરવામાં આવે તો 16 જેટલા મોબાઈલ માં મળેલા હતા, 10 ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓ મળેલી હતી અને 39 ઘાતક સમાન જે વસ્તુઓ હતી તે મળેલી હતી। 3 જગ્યાએ માદક પદાર્થો પણ પ્રાપ્ત થયેલા હતા। ત્રિનેત્રથી સમગ્ર જે સર્ચ ઓપરેશન છે તેના ઉપર નજર રાખવામાં આવતી હતી। 11 જિલ્લાની જે જેલો છે તેની અંદર આ જે છે તે તપાસ હાથ ધરવામાં આવેલી હતી, જેની અંદર અમદાવાદની સાબરમતી જેલ, વડોદરા જેલ, રાજકોટની જેલ અને સુરતની જેલ સહિત તમામ જે 17 જેલો હતી તેની અંદર આ સર્ચ ઓપરેશન કરવામાં આવેલું હતું ને હવે આ સમગ્ર મામલે જે છે તે મુખ્યમંત્રી અને ગૃહ વિભાગે રિપોર્ટ કરશે। આ રિપોર્ટના આધારે જે છે તે નવી ગાઈડલાઈન છે તે પણ તૈયાર કરવામાં આવશે અને આ પ્રકારની પહેલી વખત સરપ્રાઈઝ ચેકિંગ જે છે મોટા પ્રમાણની અંદર તમામ જેલોની અંદર એક જ સમયે બોડીવેન કેમેરા સાથે ત્રિનેત્રથી નજર રાખી અને આ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું। જી મયુર, તો જે રીતે રાજ્યમાં 17 જેલોમાં દરોડા પાડવામાં આવ્યા, ચેકિંગ કરવામાં આવ્યું, ત્યારે આરોપીઓ પાસેથી અનેક માદક દ્રવ્યો મળી આવ્યા, મોબાઈલ ફોન મળી આવ્યા, તો આ અંગે તપાસ કઈ રીતે કરવામાં આવશે? બિલકુલ, આ સમગ્ર મામલે હવે જે છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ રિપોર્ટ તૈયાર કરી રહેલા છે। 16 જેટલા મોબાઈલ મળેલા, 10 ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓ મળેલી, 39 ઘાતક વસ્તુઓ મળેલી અને 519 જેટલા ધૂમ્રપાન લગતી વસ્તુઓ અને 3 માદક પદાર્થો મળી આવેલા છે। આ ખૂબ ગંભીર છે કારણ કે જેલની અંદર સંપૂર્ણ આ તમામ વસ્તુઓ જે છે તેના ઉપર પ્રતિબંધ હોય છે, ત્યારે કેવા પ્રકારે આ માદક દ્રવ્યો અને મોબાઈલ ફોન સાથે તમામ ચીજ વસ્તુઓ પહોંચેલી છે તેના ઉપર અનેક સવાલો ઉભા થાય છે અને તેને લઈને જ હવે તપાસનો ધમધમાટ થશે અને જવાબદાર જે અધિકારીઓ કર્મચારીઓ છે તેમની સામે પણ પગલાં લેવામાં આવશે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજ્યમાં અલગ અલગ જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, 17 જેલમાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી કેદીઓ પાસેથી મોબાઈલ ફોન, નશીલા પદાર્થ પણ મળી આવ્યા હતા। તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।